हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो तमे बधा? हूँ सरस्वती ग्रुप ऑफ एज्युकेशन माथी राठौड़ अक्षा बोलूँ छु। तो आज आप गुजराती विषय में शू भणवानुं छे तो के व्यंजन। पर एनी पहला आपणे ए वात करी लईए कि आपणे आनी पहेलाना लेक्चर में आपणे शू जोयुं हतुं। तो के आनी पहेलाना लेक्चर में आपणे व्यंजननो वीडियो जोयो हतो। जोयो हतो ने? तो के वर्णमाळामां आपणे शुं जोयुं हतुं? स्वर। शुं जोया हता? स्वर जोया हता ने। स्वर क्या क्या छे? कोण कहेशे मने? कोने खबर छे के स्वर भणाता आपणे तो एमां आवुं कंईक आवतुं हतुं? कोण कहेशे? अ आ ई ई ऊ ऊ ऋ ए ऐ ओ औ अम अने अह। आपणे ए स्वर भणाता ने। तो हवे आपणे व्यंजन भणवाना छे। व्यंजन एटले કકો। व्यंजन એટલે કકો। તો કકામાં શું? પેલો વ્યંજન ક। પેલો વ્યંજન કયો છે? તો કે ક। તો ક પરથી આપણે શું કહી શકીએ? કમળ। એ બધાએ જોયું હશે કમળ, સાચું ને? જોયું છે ને કમળ કેવું ફાઇન ફાઇન હોય। પછી ક પરથી કબૂતર। ક પરથી કમળ, ક પરથી કબૂતર। તો કબૂતર પણ તમે બધાએ જોયું હશે, જોયું છે ને? અને કલમ। તો ક પરથી કમળ, કબૂતર, કલમ। પછી ખ। તો ખ પરથી શું આપણે કહી શકીએ? તો કે ખટારો। પછી ખડિયા અને ખલ। ખ પરથી આપણે શું કહી શકીએ? તો કે ખ ખટારાનો ખ, ખ ખડિયાનો ખ અને ખ ખલનો ખ। ત્યાર પછીનો વ્યંજન કયો છે? ગ। તો આપણે ગ પરથી શું કહી શકીએ? તો કે ગણપતિનો ગ। આપણે ગ ઉપરથી શું કહી શકીએ? તો કે ગણપતિનો ગ। ગણપતિ ભગવાન તમને બધાને ગમે ને? કેવી મજા આવે ગણપતિ ભગવાનના દિવસો આવે ત્યારે સરસ મજાના લડ્ડુ ખાવા મળે, મળે ને? તો પછી ભ ઘરનો ગ, ઘ ચકલી શું કરે? ચી 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 કરે ને, અને આપણને ગમે। તો ચ પરથી ચકલી। ફરીથી આપણે જોઈએ ક પરથી કમળ, ક પરથી કબૂતર, ક પરથી કલમ। પછી છે ખ। તો ખ પરથી ખટારો, ખ પરથી ખડિયો, ખ પરથી ખલ। પછી છે ગ। તો ગ પરથી ગણપતિ, ગ ગ પરથી ઘર, ચ પરથી ચકલી। હવે પછીનો કયો વ્યંજન છે? તો કે છ। તો છ પરથી આપણે શું કહી શકી? તો કે છત્રી, છ છત્રીનો છ। તમે બધા છત્રીને જોઈ છે, જોઈ છે ને? આપણે છત્રીનો ઉપયોગ ક્યાં કરીએ? તો કે વરસાદ આવતો હોય ત્યારે કરો ને, વરસાદ આવતો હોય ત્યારે આપણે માથામાં છત્રી લઈને ઊભા હોય।
તો આપણે પલળીએ નહીં. તો છ છત્રી નો છ. પછી છે જ, તો જ જલેબી નો જ. જ ચમરક નો જ. તો જ જલેબી નો જ. જલેબી નું નામ પડતા જ તમારા મોઢામાં પાણી આવી ગયું ને? મારા મોઢામાં પણ પાણી આવી ગયું. ભાવે ને જલેબી કેવી સરસ મજાની મીઠી મીઠી હોય હોય ને? તો જ જલેબી નો જ. જ ચમરક નો જ. પછી છે ઝ. પછીનો વ્યંજન કયો છે? ઝ. તો ઝ ઝબલાનો ઝ. ઝ ઝબલાનો ઝ. નાના નાના બાળકો હોય એનું ઝબલું હોય ને, તો ઝ ઝબલાનો ઝ. ત્યાર પછીનો કયો વ્યંજન છે? ટ. તો ટ ટપાલીનો ટ. ટ ટપાલીનો ટ. આપણને બધાને અત્યારે મોબાઈલમાં આપણે મેસેજ ને એવું લખતા હોય છે, પણ જ્યારે મોબાઈલ નહોતા ત્યારે ટપાલી છે એ ટપાલ દેવા માટે જતા. તો ટ ટપાલીનો ટ. ત્યાર પછી છે ઠ. તો ઠ ઠળિયાનો ઠ. ઠ ઠળિયાનો ઠ. ઠ ઠળિયાનો ઠ. તમે લોકો બોર ખાઓ તો બોરમાંથી શું નીકળે? ઠળિયો નીકળે ને. આપણે આખે આખો બોર થોડો ખાઈ જઈએ, એમાંથી આપણે ઠળિયો કાઢવો પડે ને. તો ઈ ઠ ઠળિયાનો ઠ. પછી છે ડ. તો ડ ડમરૂનો ડ. ડ ડમરૂનો ડ. અને ડ ડગલાનો ડ. આપણે ડ ડમરૂનો ડ પણ કહી શકીએ અને ડ ડગલાનો ડ પણ કહી શકીએ. તો ડમરૂ ક્યાં ભગવાન પાસે હોય? કોણ કહેશે મને? સરસ, ડમરૂ શંકર ભગવાન પાસે હોય. પછીનો કયો વ્યંજન છે? તો કે ઢ. તો ઢ ઢગલાનો ઢ. ઢ ઢગલાનો ઢ. આપણે દરિયા કિનારે જાય તો ત્યાં રેતી હોય તો રેતીનો આપણે શું કરીએ? ઢગલો કરીએ. તો ઈ શું છે? ઢ ઢગલાનો ઢ. પછીનો કયો વ્યંજન છે? હણ. પછીનો કયો વ્યંજન છે? હણ. તો હણ હણા ફેરનો હણ. હણ હણા ફેરનો હણ. તમે બધાએ નાક જોયો છે ચિત્રમાં જોયો છે ને, એને કેવી આમ ફેર કરી હોય? તો ઈ હણ હણા ફેરનો હણ. પછી કયો વ્યંજન છે? તો કે ત. તો ત તલવારનો ત. ત તલવારનો ત. આમાંથી ઘણાના ઘરમાં તલવાર હશે હશે ને? તો ત તલવારનો ત. ફરીથી આપણે આટલું જોઈ રહીએ. ક કમળનો ક. ક કબૂતરનો ક. ક કલમનો ક. પછી છે ખ. તો ખ ખટાણાનો ખ. ખ ખળિયાનો ખ. અને ખ ખલીનો ખ. પછી છે ગ. તો ગ ગણપતિનો ગ. પછી છે ઘ. તો ઘ ઘરનો ઘ. પછી ચ. ચ ચકલીનો. પછી છ. તો છ છત્રીનો. જ જલેબીનો. જ ચમરુખનો. ઝ ઝબલાનો. ટ ટપાલીનો. ઠ ઠળિયાનો. ડ ડમરૂનો.
અને ડગલાનો ધ ડગલાનો હણ હણા ખેડનો ત તલવારનો હવે આપણે આ સાઈડ જોઈએ તો આ શું છે તો કે થ થ થાળીનો થ થાળનો આપણા બધાના ઘરમાં થાળી હોય ને એ થાળીનો અને થ થાળનો થ થાળીનો થ થ થાળીનો થ પછી શું છે તો કે દ તો દ દડાનો દ તમારા બધાના ઘરમાં હશે દડો હશે ને અને આમાંથી તો ઘણા રમતા પણ હશે દડેથી રમો છો ને કેવી મજા આવે તો દ દડાનો દ પછી છે ધ તો ધ ધજાનો ધ ધ ધજાનો ધ ધજા ક્યાં હોય કોણ કહેશે મને ધજા ક્યાં હોય મંદિર હોય મંદિરમાં ઉપર હોય ને ધજા તો ધ ધજાનો ધ પછી છે ન તો ન નગારાનો ન ન નગારાનો ન પછી છે પ તો પ પતંગનો પ પ પતંગનો પ બધાય ઉડાડે છે ને પતંગ અમને તો આવડતી જ નથી કા ઘણાને આવડતી હશે આવડે છે ને પતંગ ઉડાડવાની કેવી મજા આવે મજા આવે ને સંક્રાંત આવે બધાય સંક્રાંતની રાહ જોતા હોય આમાંથી તો ઘણા સંક્રાંત આવે એની પહેલા એ પતંગ ઉડાડતા ઉડાડતા હોય ને તો પ પતંગનો પ ફ ફટાકડાનો ફ ફ ફટાકડાનો ફ દિવાળી ઉપર બધે ફટાકડા ફોડો છો ને તો એ ફ ફટાકડાનો ફ પછી શું છે તો કે બ તો બ બકરીનો બ બ બતકનો બ બ બકરીનો બ બ બતકનો બ તમે બધાય બકરી જોઈ હશે અને બતક પણ જોઈ હશે જોઈ છે ને બાળક પછી છે ભ તો ભ ભમરડાનો ભ ભ ભમરડાનો ભ પછી છે મ તો મ મરચાનો મ મ મરચાનો મ મરચું કેવું હોય સ્વાદમાં તીખો તીખો હોય ને મ મરચાનો મ પછી છે ય તો ય યતિનો ય ય યતિનો ય પછી છે ર તો ર રમકડાનો ર ર રથનો ર રમકડાનો ર બધાના ઘરમાં હશે ને રમકડા નાના મોટા છે ને રમકડા અને ર રથનો ર પછી છે લ તો લ પરથી આપણે શું કહી શકીએ કે લખોટી લખોટી જોઈ છે ને બાળકો લ લખોટીનો લ લ લખોટીનો લ પછી છે વ તો વ વહાણનો વ વ વહાણનો વ વહાણ ક્યાં ચાલે તો કે દરિયામાં દરિયામાં ચાલતું હોય ને વહાણ તો વ વહાણનો વ પછી છે શ પણ કેવો શ તો કે મીંડા વાળો શ એ શ શરણાઈનો શ શ શરણાઈનો સ લગ્ન હોય તો લગ્નમાં શરણાઈ વાપકી હોય ને તો એ શ શરણાઈનો સ પછી છે શ તો શ ષટકોણનો સ શ ષટકોણનો સ
આપણે આકારો આવે એ આકારોમાં ચોરસ લંબચોરસ ગોળ પછી ષટકોણ આકારે હોય ને તો ઈ સ ષટકોણનો સ પછી આ સાઈડ પણ આ સાઈડ જોઈ પહેલા આપણે એક વખત જોઈ લઈએ કે થ થાળીનો થ થ થાળીનો થ પછી શું છે તો કે દ તો દ દડાનો દ પછી શું છે તો કે ધ ધ ધજાનો ધ ન નગારાનો ન પ પતંગનો પ ફ ફટાકડાનો ફ બ બકરીનો બ બ બતકનો બ ભ ભમરડાનો બ મ મરચાનો મ ય યતીનો ય ર રમકડાનો ર ર રથનો ર લ લખોટીનો લ વ વહાણનો વ શ મીંડાવાળો સ શ ષટકોણનો સ તો આ જોઈ લીધું હવે આપણે આગળ જોઈએ તો ત્રીજો કયો સ છે સ સસલાનો સ સ સસલાનો સ સસલ કેમ હોય એના કાન મોટા મોટા મજા જ આવે જોવાની મજા આવે ને તો સ સસલાનો સ પછી શું છે તો કે હ તો હ હરણનો હ હરણ તમે બધાએ જોયું છે નથી જોયું કોણે જોયું છે સરસ હા હરણનો હ જો ના જોયું હોય તો મેં તમને જે વિડીયો બતાવ્યો હતો એ વિડીયામાં છે જ હા હરણનો પછી શું છે અડક તો અડ નળનો અડ પછી શું છે અડક તો અડ નળનો અડ પછી ક્ષ ક્ષત્રિયનો ક્ષ ક્ષ ક્ષત્રિયનો ક્ષ અને જ્ઞ તો જ્ઞ યજ્ઞનો જ્ઞ જ્ઞ યજ્ઞનો જ્ઞ જોઈએ આપણે સ સસલાનો સ હ હરણનો હ અડ નળનો અડ ક્ષ ક્ષત્રિયનો ક્ષ જ્ઞ યજ્ઞનો જ્ઞ હવે આપણે પહેલેથી જોઈએ આપણે વર્ણમાળામાં આટલા વ્યંજનો છે આપણે આની પહેલા સ્વર જોયા હતા હવે આપણે આજે વ્યંજન જોયા તો એક વખત આપણે બધાય જોઈ લઈએ તમે બધા જ મારી સાથે બોલતા જજો બોલશો ને મારી સાથે પણ ધીમે ધીમે હો ચલો બોલો ક કમળનો ક ક કબૂતરનો ક ક કલમનો ક પછી ખ ખ ખટારાનો ખ ખ ખડિયાનો ખ ખ ખલનો ખ પછી ગ ગ ગણપતિનો ગ ઘ ઘરનો ખ ચ ચકલીનો ચ છ છત્રીનો છ જ જલેબીનો જ જ ચમરૂકનો જ ઝ ઝપલાનો ઝ ટ ટપાલીનો ટ ઠ ઠાણિયાનો ઠ ડ ડમરૂનો ડ ડ ડગલાનો ડ ડ ઢગલાનો ઢ હણ હણા ખેડનો હણ ત તલવારનો ત હવે આ સાઈડ જોઈએ આપણે તો થ થાળીનો થ થ થાળીનો થ દ દડાનો દ ધ ધજાનો ધ ન નગારાનો ન પ પતંગનો પ ફ ફટાકડાનો ફ બ
बकरी नो ब, बतक नो ब, भमरडा नो ब, म मरचा नो म, य यती नो य, र रमकड़ा नो र, र रथ नो र, ल लपटी नो ल, व वहाण नो व, श सरणाई नो श, सा सटकोण नो सा, शा ससला नो सा, हा हरण नो ह, अण नण नो अण, क्ष क्षत्रिय नो क्ष, अने ज्ञ यज्ञ नो ज्ञ। सरस। तो आजे आपणे शुं जोयुं? गुजरातीमां वर्णमाळामां વ્યંજન જોયા, આની પહેલા આપણે શું જોયું હતું? તો કે આ વ્યંજનનો વિડિયો જોયો હતો, અને એની પહેલા આપણે શું ભણ્યા હતા? તો કે વર્ણમાળામાં આપણે સ્વર ભણ્યા હતા, અને આજે આપણે વ્યંજન ભણ્યા।